નમસ્કાર મિત્રો આજે આપણે આઠમા ધોરણના ગણિત વિષયમાં કોઈપણ બહુકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકાય એની સમજ મેળવીશું કોઈપણ બહુકોણને આપણે ત્રિકોણમાં વિભાજીત કરી એની અંદર રહેલા દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી બહુકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ તે આપણે જોઈએ જુઓ મિત્રો જે રીતે આપણે ચતુષ્કોણને ત્રિકોણમાં વહેંચી તેનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ તે જ રીતે એ જ પદ્ધતિનો ઉપયોગ કરી કોઈપણ બહુકોણનું ક્ષેત્રફળ મેળવી શકીએ છીએ અહીં આપણે એક આકૃતિ જોઈ શકીએ છીએ આ એક પંચકોણ છે પંચકોણ એ બી સી ડી ઈ અહીં આપણે જોઈએ કે પંચકોણને ત્રણ નાના નાના ત્રિકોણમાં વિભાજિત કરેલ છે એ કેવી રીતે વિભાજિત કરેલ છે તે આપણે જોઈએ સૌ પ્રથમ એસી વિકર્ણ દોરી તેના પર બી બિંદુમાંથી એક લંબ દોરેલ છે એ લંબને આપણે એચ વન કહીશું એ જ રીતે એડી વિકર્ણ દોરી તેની ઉપર સી બિંદુમાંથી બીજો લંબ દોરેલ છે જેને આપણે એચ ટુ કહીશું તેવી જ રીતે ઈ બિંદુમાંથી ત્રીજો લંબ દોરેલ છે જેને આપણે એચ થ્રી કહીશું આમ ત્રણ લંબ દોરી આપણે ત્રણ ત્રિકોણના ક્ષેત્રફળ શોધીશું અને ત્રણેય ત્રિકોણનો ક્ષેત્રફળ શોધી તેનો સરવાળો કરતા આપણને પંચકોણનું ક્ષેત્રફળ મળશે અહીં આપણે જોઈએ કે બે વિકર્ણ દોરતા પંચકોણ એ બી સીડી ઈ એ ત્રણ ત્રિકોણમાં વહેંચાય છે તે છે ત્રિકોણ એબીસી ત્રિકોણ એસીડી અને ત્રિકોણ એઈડી આમ પંચકોણ એ સીડીઈનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ એસીડીનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ